પાછું એમ કીધું, મેં તમારી માનતા રાખી છે કે દેવાયતભાઈ આવી જાય, પછી હાણીપુર હનુમાન ને ધ્વજા ચડાવીશ, એટલે લાખ લાખ સલામ છે યાર. નમસ્કાર મિત્રો, દેવાયતભાઈ ખોળ 72 દિવસ જેલમાં રહ્યા બાદ બહાર આવ્યા ત્યારે જ તેમણે કહ્યું હતું કે ઘણા લોકોની પ્રાર્થના હોય તો જ હું આટલા સમયમાં બહાર આવી જાઉં. માં સોનલ અને દરેક સમાજના લોકો દ્વારા ખૂબ જ તેમને પ્રેમ મળ્યો છે એવું પણ તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું. ત્યારે સાળંગપુરના ભગત આર્યન દ્વારા માનતા રાખવામાં આવી હતી કે દેવાયતભાઈ ખોળ જ્યારે જેલની બહાર આવશે ત્યારે તે સાળંગપુર હનુમાનજીને ધજા ચડાવશે એવું દેવાયતભાઈ ખોળે ડાયરાની અંદર જાહેરમાં કહ્યું છે. તો એ વિડીયો જુઓ અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાહક છું હું જ અને હૃદયથી માનું છું. એકવાર મારા ગળાના હમસે આર્યન ભગતને જોરદાર તાળીઓથી વધાવી લો. 6 વર્ષ એ ખાલી હાલ બોલવાની ખબર ન પડે ત્યાં જોવો તો ખરા ડાયરા ઘૂંટડે ઘૂંટડે જેને પી લીધા છે. હા, અને મને પાછું એમ કીધું, મેં તમારી માનતા રાખી છે કે દેવાયતભાઈ આવી જાય, પછી હાણીપુર હનુમાનને ધ્વજા ચડાવીશ, એટલે લાખ લાખ સલામ છે યાર.